રશિયા અને ફ્રાન્સ વચ્ચે 105 મિનિટની મંત્રણા, પુતિનની સ્પષ્ટતા, કહ્યું યુક્રેન પર હુમલાનો કોઈ પ્લાન નથી. યુક્રેનના પૂર્વી ભાગમાં હુમલામાં બે સૈનિકોના મોત, લુંગાસ્ક સરહદે ગોળીબારીના અહેવાલ, રશિયાએ બોર્ડરે તૈનાત કરી ઇસ્કંદર મિસાઇલ. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાની 16 જિલ્લાની 59 બેઠક પર મતદાન પૂર્ણ, 60% થયું મતદાન, 627 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં થયું સીલ. તો પંજાબમાં 23 જિલ્લાની 170 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન, પંજાબમાં 65% મતદાન, ગત ચૂંટણી કરતા 7% ઓછું મતદાન, 1304 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે કરી મુલાકાત. ઉદ્ધવે કહ્યું આ તો હજુ શરૂઆત, તો રાવે કહ્યું અમે અનેક મુદ્દા પર કરી વાત. પોરબંદરમાં ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાન મરીનનો આતંક યથાવત, ફિશિંગ કરતી બોટોનો પીછો કરતા માછીમારોમાં ફફડાટ. આપનો ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ, શૌચાલય બનાવવામાં 567 કરોડથી વધુના કૌભાંડનો લગાવ્યો આક્ષેપ, પુરાવા રજૂ કરીને કહ્યું સ્વચ્છતાના નામે જનતાની તિજોરી કરી સાફ. 34 દિવસ બાદ રાજ્યમાં કોરોનાથી 10 થી ઓછા મોત, અમદાવાદમાં એક પણ મોત નહીં, 377 નવા કેસ સામે, 1148 થયા સાજા.